नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारु स्वागत छे। आज आपणे भणीशुं धोरण चार, विषय छे कूहू गुजराती, पाठ चार, भाग त्रीजो। तो चालो तमे बधा पण पाठ्यपुस्तक खोलो, खोली बधाए पाठ्यपुस्तक पाठ चोथो काढवानो छे, काढो। पाना नंबर 64 ઉપર ખોલવાનું છે, પાઠ 4 માં ત્યાંથી આગળ આપણે બાકી હતું કે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો, ત્યારબાદ થોડી વિગતો ઉમેરી વાર્તા બનાવો। તો વાક્યને તમારે અહીંયા યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાનું। તો એમાં આપણને આ વાક્ય આપ્યા છે કે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછળવા લાગ્યું, પછી બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો, પછી હાથીઓ જોઈને સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું અને શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો। સિંહનું બચ્ચું અને બકરો રમતમાં ખૂબ આગળ ચાલી ગયા। તો આ બધાને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલું કયું વાક્ય આવશે, તો કે આ શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો, એ પહેલું વાક્ય એ તમારે અહીંયા લખી નાખવાનું, સમજાણું પહેલી લીટીમાં। પછી બીજું, બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછળવા લાગ્યું, એ બીજું વાક્ય। પછી ત્રીજું વાક્ય, સિંહનું બચ્ચું અને બકરો રમતમાં ખૂબ આગળ ચાલે ગઈ, આ ત્રીજું વાક્ય। અને હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું, આ ચોથું વાક્ય। અને બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયું, આ પાંચમું વાક્ય। આ ક્રમમાં ગોઠવી દીધા, એ ક્રમ અહીંયા તમારે નીચે ખાલી જગ્યાએ આપી છે, એમાં તમે લખી નાખજો। પછી છે, ચાલો ફરી હરણા સાથે આવી ગયું છે ગીતડું। સુંદરવનમાં વસતા હરણા છે, આપણે અગાઉ પાઠ ચાલુ કર્યો ત્યારે આવ્યું, તે ગીતડું ગાવાનું છે, તો તમે ઘરે જાતે ગાઈ શકો। પછી અભિનય સાથે અને બોલો, તો અહીંયા આપણે અત્યારે તો અભિનય એકબીજાનું કરી શકીએ। તો પહેલું, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું। પછી બીજું, અરે મૂર્ખ તું વળી બળિયા સાથે ભાત પીરવા ક્યાં તૈયાર થયો એમ। પછી, તમે બંને અત્યાર સુધી ક્યાં હતા, એ તો સારું થયું કે મને મારી બુદ્ધિ સૂજી, નહીતર મારા ભાઈનો આજે ભૂક્કો બોલી જવાનો હતો। પછી પાછું, ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો છે। આ બધા વાક્ય તમે અભિનય સાથે ઘરે જાતે પ્રયાસ કરી શકો છો। પછી જૂથ કાર્ય કરો, સાચો બેટો ખોટો બેટો વાર્તા નાટકની જેમ તૈયાર કરી વર્ગમાં ભજવો, પણ અત્યારે તો આપણે વર્ગમાં નથી એટલે એ ન કરી શકી। પછી પ્રશ્નના જવાબ લખો, એ છે, તેમાં લખવાના નથી પણ હું તમને પ્રશ્નોના જવાબને પ્રશ્ન બે કહીશ। તેમાં પહેલું, તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ, તેના જવાબમાં આવશે કે મને સિંહ સારો લાગ્યો, કારણ કે તેને દયા આવી, તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં। પછી બીજું, સિંહણે બકરાના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું કર્યું કેમ, તો એના જવાબમાં આવશે કે સિંહણે બકરાના બચ્ચાને ઉછેરીને સારું કર્યું, કારણ કે તે પણ ધાવતું બાળ હતું એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું। પછી ત્રીજો પ્રશ્ન, સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય, તો એના જવાબમાં, સિંહ શિકારની શોધમાં હતો, એને કોઈ પ્રાણી ન દેખાતા તે શું હતાશ થઈને બેસી ગયો હતો, એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું, સિંહે તેને પકડી લીધું પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં, વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારી તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો। આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો, એ તો બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં પણ એ તો એને સાથે લઈ ગયું, એટલે એ ઉપરથી તો કહી શકાય ને કે સિંહ દયાળુ હતો। પછી ચોથું, સિંહે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે, તો જવાબ, સિંહણનું બચ્ચું જનુની હતું જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી, આથી ખરો સિંહ બંને સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈ દિવસ મારી પણ નાખે એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવાનું કહ્યું। પછી પાંચમું, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે, હાથીનો શિકાર કોણ કરી શકે, તો એના જવાબ, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે
નહીં। હાથીનો શિકાર સિંહ, વાઘ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે। છઠ્ઠું, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? તો એના જવાબમાં હતું કે બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી બકરી જ બની ગયું હશે। સાતમું, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? તો સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે રહેતું હોત તો તે પણ બકરીના જેવું ભીકણ બની ગયું હોત। પછી આપ્યું છે કે ફકરો ધ્યાનથી વાંચો, તેની નીચેના આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દોની નીચે લીટી કરો। તો ફકરાને ધ્યાનથી વાંચવાનો, તો પહેલાં આપણે ફકરો વાંચી લે અને પછી આ નીચે જે શબ્દ આપ્યા છે આપણને ઉલટાવીને આપ્યા છે એને સાચો શબ્દ લખવાનો છે અને પછી એનો ફકરામાં આપણે એની લીટી કરવાની છે, એ શબ્દ ક્યાં છે એની નીચે। તો પહેલાં, મારે યુરોપમાં જાત જાતના શ્રોતાગ્રહણ આગળ બોલવાનું હતું, એમાં એક વિશિષ્ટ શ્રોતાગ્રહણ હતો, એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર નહોતી, ને તોય સૌથી અણધાર્યા પ્રશ્નો અને વિકટ પ્રસંગો તો એમના જ ઉત્પન્ન થતા। નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા તથા ભત્રીજા ભત્રીજીઓનો એક ગણ હતો, તેઓ ભલભલા પત્રકારોને પણ ન સૂજે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે। એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે અને તેમના ઉત્સુક ચહેરા ઉપર એક એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો જાય। મોટા ભાઈના ઘરના બગીચામાં કુટુંબના ઉપયોગ માટે તરવાનો ગરમ પાણીનો મોટો હોજ છે। આસપાસ ફરવાને રમવાને તડકો ખાવા લીલા ઘાસવાળું મેદાન છે। એમાં એ નાના છોકરા ભેગા થાય, દોડે, કૂદે, રમે, પાણીમાં પડે ને બીજાઓને પાડે, આખા વાતાવરણને આનંદની કિકિયારીઓથી ભરી દે। એમાં પણ અમારી સભા બેસે અને પ્રશ્નોત્તરી થાય અને જ્ઞાન ગોષ્ઠી ચાલે। બાળમિત્રોમાંથી ફાધર વાલેસ। તો જો અહીંયા આપણને શબ્દો આપ્યા છે, એવા એ સાચા શબ્દ છે નહીં। પેલું આપ્યું છે વિસોટીસી, એવો શબ્દ ન બને, શબ્દ એનો શું બને? વિશિષ્ટ। તો અહીંયા લખી શકીએ આપણે વિશિષ્ટ થાય ને। તાસોગ્રણ, તો એ શબ્દ હાવ અલગ છે, એને શબ્દને ઉલટાવીને આપણે લખો, તો પેલું શું? સો તાગ્રણ થયું ને એમાંથી, તો અહીંયા લખવાનું સો તાગણ। પછી ત્યંત, તો એનો સાચો શબ્દ શું થાય? તો કે અત્યંત થયું ને, અત્યંત એમ। પછી અણિયાધા, અણિયાધા તો એવું હોય તો કે અણધાર્યા, એવો શબ્દ બને અણધાર્યા। અહીંયા એક એક અક્ષર આપણને કેવા આપ્યા છે? આડાઅવળા આપ્યા છે, એને ગોઠવીને આપણે સાચો શબ્દ કરવાનો છે, તો અણધાર્યા થયા। પછી શું આપ્યું છે? શ્રોપ, શ્રોપ એવું આપ્યું છે ને આપણને, તો એનું શું સાચો શબ્દ? પહેલાં પ્ર પછી પ્રશ્નો થયો ને, શ્રોને ન જોડેલો। પછી તસુકઉ, હવે એ એક એક અક્ષરને વ્યવસ્થિત શબ્દ આખો બનાવી નાખી, તો કેવી રીતના? તો કે ઉત્સુક એવો શબ્દ બને। પછી ઉત્ન, ઉન્નતપ તો ઉત્પન્ન, ઉત્પન્ન। પછી ભજીત્રી, ભજીત્રી એવું આપ્યું, તો શું આવે? ભત્રીજી થયું। પછી નષ્ટિગોજ્ઞા, નષ્ટિગોજ્ઞા તો એમાં શું આવશે? જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી। પછી રકાત્રપ તો શું થાય? પત્રકાર। પછી ધારા સભ્ય, તો અહીંયા લખવાનું ધારા સભ્ય। પ્રશ્નો રીપ્રત તો પ્રશ્નોત્તરી। આવી રીતના આપણે શબ્દ એક એક અક્ષર આડાઅવળા હતા, એ અક્ષરને એક સરખો શબ્દ બનાવી દીધો ને અક્ષરે અક્ષર ગોઠવીને સાચો શબ્દ, તો હવે આ બધા શબ્દ આપણે બનાવ્યા ને એ આપણે શું આ ફકરામાં ગોતવાના છે।
તો જો પહેલો શબ્દ આપણને વિશિષ્ટ આપ્યો હતો તો એ વિશિષ્ટ આ ફકરામાંથી ગોતવાનો શબ્દ, તો ક્યાં છે? તો કે આર્યો. પછી તો કે શ્રોતાગણ, તો કે આર્યો. એ બધા નીચે શું કરવાનું? લીટી કરવાની. પછી શું છે? તો કે અત્યંત. તો અત્યંત ક્યાં છે ફકરામાંથી શોધો જોઈએ, તો કે અહીંયા. પછી અણધાર્યા. પછી કયો હતો? પ્રશ્નો. પ્રશ્નો શોધો જોઈએ, તો કે અણધાર્યાની બાજુમાં જ. પછી ઉત્સુક. તો ઉત્સુક, તો કે અહીંયા. પછી ઉત્પન્ન. તો ઉત્પન્ન આર્ય. પછી ભત્રીજી. તો ભત્રીજી શોધો જોઈ ફકરામાં. તો ભત્રીજી અને ભત્રીજા એવું આપ્યું છે ને, અહીંયા છે ભત્રીજી. પછી જ્ઞાનગોષ્ઠી, તો આ છેલ્લે જ્ઞાનગોષ્ઠી. પછી પત્રકાર. તો પત્રકાર, તો આર્યું. પછી ધારાસભ્ય. ધારાસભ્ય શબ્દ આમાંથી આપણે શોધવાનો છે. ધારાસભ્ય એ આપણને આમાં ફકરામાં નથી આપે તો કાંઈ વાંધો નહીં, આપણે ન શોધીને. પ્રશ્નોત્તરી, તો છેલ્લે અહીંયા આપ્યું છે પ્રશ્નોત્તરી, એની નીચે લીટી કરી દેવાના. બધા શબ્દ નીચે લીટી કરી ના. પછી મારે યુરોપમાં ફકરાનું શ્રુત લેખન કરો. આ જે ફકરો આપણે વાંચ્યો એ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, તમે ઘરે સાથે કરી શકો. પછી જોડીમાં કામ કરો, એકબીજાને શ્રુત લેખન કરાવો અને ચકાસો. પછી નામ ત્રણ અક્ષરનું, પણ દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા જેટલી જગ્યા રોકે. ગજબનો ઊંડો પણ મૂંગો નહીં. ધીંગા મસ્તી કરતો ઘેર રવે ગાજે. આખું ગામ સમાઈ જાય એવડા મોટા જહાજને તે એક મોજામાં તોડી નાખે. સૌ હાથી જેવડી એક એવી કેટલી વહેલ તેમાં રહે. ભરતી આવે ત્યારે ગાંડો લાગે, પરંતુ ઓટ આવે એટલે ડાયો થઈ જાય. એના મોજા ફૂંફાડા મારે પણ કરડે નહીં. ઘૂઘું કરી સૌને ડરાવે, પણ હું તો ડરું જ નહીં, કેમ કે દરિયો તો મારો દોસ્ત છે. પછી દરિયાનો વિડીયો બતાવો. તમે દરિયાનો વિડીયો જોયો પણ ખરેખર આંખ સામે જોયો છે? તે એટલો વિશાળ હોય કે આપણે આખી દુનિયાના ચાર ભાગ કરીએ તો એમાંથી ત્રણ ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ જેટલી જગ્યા તો દરિયો જ છે. એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે. આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ. તો મહાસાગરનું અહીંયા ગીત આપ્યું છે. એ ગીતથી આગળનો અભ્યાસ હવે આપણે બીજા વિડીયોમાં કરીશું. તો દરિયો તો તમે જોયો જ હશે ને, દ્વારકા ગયા હશો, અહીંયાનો દરિયો તમે જોયો જ હશે. જોયો છે કેવો વિશાળ દરિયો છે, એટલે દરિયો ખૂબ જ મોટો હોય એમ. તો હવેનું જે આ કવિતા છે એ આપણે બીજા વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે, ધન્યવાદ.